हेलो विद्यार्थी मित्रों, धोरण छ ना विद्यार्थीनो हूँ ओर्बिट स्मार्ट स्कूल में स्वागत करूँ छू ऑनलाइन एजुकेशन द्वारा। हवे आनी पहला आपणे आपणो जे पहलू काव्य छे ए भणी गया छे संस्कृत में वंदना। वंदना नामनू काव्य छे आपणे संस्कृत में भणी गया छे। हवे आजे आपणे सेना विषे वात करवामां आवी छे, बीजो नंबरनू जे छे चित्रपदानी नंबर एक। हवे चित्रों दर्शावता शब्दों एटले के अहींया तमने चित्रों आप्या छे अने साथे नीचे आपेला छे अमुक शब्दों पण तमने आप्या छे जेथी करीने तमने समझवामां सरल रहे। तो शुं आपेलुं छे विद्यार्थी मित्रों चित्रमां आपणे जोई शकीए छे जेथी करीने आपणने समझवामां सरळता रहे। पहेलुं शुं आप्युं छे, चेर आपी छे बरोबर, खुर्शी। खुर्शीनी वात करवामां आवी छे तो जोईए आसन द ह એને કઈ રીતે વંચાય છે, આસન દ હ એટલે કે જે પાછળ બે ટપકા લાગેલા છે એનું શું વંચાય છે, વંચાશે હ વંચાશે, આસન દ હ। આસન દ હ એટલે કે ખુરશી, જે બેસવા માટેની ખુરશી હોય છે તે। બીજા નંબર ઉપર શું છે, સ્યુત। સ્યુત હ પાછળ શું લાગેલા છે, બે મીંડા લાગેલા છે, સ્યુત હ। તો સ્યુત હ ને શું કહેવાય છે, બેગ અથવા તો કોઈ પણ થેલો, જે સ્કૂલનો તમે બેગ લઈને આવો છો એને શું કહેવામાં આવે છે, સ્યુત હ। પછી શું છે, પત્રભાર હ। પત્રભાર એટલે કે જે પેપર વેઇટ, જે વધારે પડતા ઓફિસ વર્કમાં આપણે જે પેપર લઈએ છીએ, ટેબલ ઉપર પેપર રાખેલા હોય છે તો ત્યાં જે એક કાચ જેવું, એક બોલ જેવું રાખેલું હોય છે કાચનું, એને શું કહેવામાં આવે છે, પેપર વેઇટ। સમીકરહ શું લખ્યું છે, સમીકરહ એટલે કે ઇસ્ત્રી, જે આપણે કપડાને ઇસ્ત્રી કરીએ છીએ એને શું કહેવામાં આવે છે, સમીકરહ। ભ્રમણભાષ્યહ શું છે, હવે ભ્રમણભાષ્યહ એટલે કે ભ્રમણભાષ્યહ એટલે કે ભાષ્ય એટલે કે જે ભાષામાં આપણે વાત કરવાની હોય છે, ભ્રમણભાષ્ય એટલે કે શું કહેવાય છે, મોબાઈલ ફોન। પર્વતહ, પર્વતહ એટલે કે પર્વત, પહાડની વાત કરવામાં આવી છે। પર્યકહ, પર્યકહ જે અહીંયા ડ છે એ શું થઈ જશે, છુપાયેલો શબ્દ છે, પર્યકહ। પર્યકહ એટલે કે પલંગ। કટહ, કટહ એટલે કે શું છે, આપણે અહીંયા ચટાઈ અથવા તો સાદડી। પછીનું છે નવમું, દંડ દીપહ। દંડ દીપહ એટલે કે ટ્યુબ, જે ટ્યુબ આપણને અંજવાળું આપે છે એ લાઇટ, ટ્યુબલાઇટ। પાદપહ, પાદપહ એટલે શું આપેલું છે, વૃક્ષ, ઝાડ। ઝાડને શું કહેવામાં આવે છે, પાદપહ। ચષકહ, ચષકહ એટલે કે પ્યાલો, ગ્લાસ, એને શું કહેવામાં આવે છે, ચષકહ। બારમું છે કંદુકહ, કંદુકહ એટલે કે દડો। હવે આપણે અહીંયા જેટલા બધા જે સંસ્કૃતના શબ્દો છે એના અંતે શું ઉચ્ચાર થાય છે, અ ઉચ્ચાર થાય છે, જેથી આ બધા શું છે, અંતવાળા અકારંત પુલિંગ શબ્દો કહેવામાં આવે છે। હવે આપણે જોઈ શકીએ છીએ ચિત્રપદાની નંબર બે, શું આપેલું છે ચિત્રપદાની નંબર બેમાં, તો કે નૌકાહ, નૌકા એટલે કે હોડી। સમાર્જની, સમાર્જની એટલે કે ઝાડું, જે કચરો કાઢીએ છીએ સાવરણી એ। રંધિકાહ, રંધિકા એટલે કાગળમાં, સેમાં કાગળમાં, કાગળમાં કાણા પાડવાનું સાધન એટલે જે આપણે પંચ આવે છે એની વાત કરવામાં આવી છે। માપિકા, માપિકા એટલે કે ફૂટપટ્ટી, જે સ્કેલ આપણે વાપરીએ છીએ એ। યોજીની, યોજીની એટલે શું થાય, સ્ટેપલર। પત્રપોટી કા, પત્ર પેટી કા એટલે કે ટપાલ પેટી।
वृक्ष शायिका एटले के खिसकोली, अग्निपेटिका एटले के माचिस बाकस, पछी छे निश्रेणी, निश्रेणी एटले के निसरणी, पछीना नंबर ऊपर शू छे शुचिका एटले के सोई, पछीना नंबर ऊपर जपमाला, जे आपणे माळा थी जे आपणा दादा दादी छे ए जपमाळा एटले के माळा जपता होय एनी माळा छे। पछी छे तुला, तुला एटले के त्राजवा, शू छे त्राजवा, अग्निपेटी एटले माचिस, बराबर समझाई गयू। हवे छे चित्रपदानी नंबर त्रण, अहीं शू आपेलू छे चित्रपदानी नंबर त्रण मां आपणे जोई शकीए छे युतकम, शू आपेलू छे युतकम, युतकम एटले के खमीस अथवा तो शर्ट, उपनेत्रम एटले के चश्मा, नेत्रम एटले आँखनी ऊपर जे पहेरवाना आवे छे एने शू कहेवाय उपनेत्रम चश्मा, ककतम, ककतम एटले के कास्को दातियो, पछी छे अगरलम एटले के आगड़ो स्टॉपर अथवा तो जे आपणे आंगळीઓ કહીએ છીએ આંગળીઓ મારવાનું દરવાજાનું એ, પરિણમ એટલે કે પાંદડું, વ્યંજનમ એટલે કે પંખો, આમ્રફલમ એટલે કેરી, ગૃહમ એટલે ઘર, સંગણકમ એટલે કે કમ્પ્યુટર, દ્વારમ એટલે કે દરવાજો, ફેનકમ એટલે કે સાબુ, અને છેલ્લું છે વાતાયનમ એટલે કે બારી। હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 2 એટલે કે ત્રણ ચિત્ર પદાની છે આપણે જોઈ, ફરીવાર એકવાર જોઈ લઈએ। અહીંયા શું આપ્યું છે, આસાનંદ એટલે કે ચેર, સ્યુતહ એટલે કે બેગ, પત્રેભાર એટલે કે વેઇટ પેપર, સમીકરો એટલે કે ઇસ્ત્રી, પ્રમાણભાવ, ભ્રમણભાષહ એટલે કે મોબાઈલ ફોન, પર્વતહ એટલે કે પર્વત પહાડ, પર્યકહ એટલે કે પલંગ, કટહ એટલે કે ચટાઈ અથવા તો સાદડી, દંડ દીપહ એટલે કે ટ્યુબલાઇટ, પાદપહ એટલે કે વૃક્ષ, ચષકહ એટલે કે પાણીનો ગ્લાસ અથવા તો પ્યાલો, કંદુકહ એટલે કે દડો, નૌકા એટલે કે નાવ, સમારજની એટલે કે ઝાડું, રંધ્રિકા એટલે કે જે પંચ પેપરમાં કાણા પાડવાનું આવે છે તે, માપિકા એટલે કે સ્કેલ ફૂટપટ્ટી, યોજીના એટલે કે યોજીની એટલે કે સ્ટેપલર, પત્રપેટિકા એટલે કે ટપાલ પેટી, વૃક્ષશાયિકા એટલે કે સ્કોલી, અગ્નિપેટિકા એટલે કે માચિસ, નિશ્રેણી એટલે કે નિસરણી, શુચિકા એટલે કે સોઈ, જપમાલા એટલે કે જપવાની માળા, તુલા એટલે કે ત્રાજવા। યુતકમ એટલે કે શર્ટ, ઉપનેત્રમ એટલે કે ચશ્મા, કકુતમ એટલે, કકતમ એટલે કે કાસકો દાત્યો, અર્ગલમ એટલે કે આગળો, પર્ણમ એટલે કે પાન, વ્યંજનમ એટલે કે પંખો, આમ્રફલમ એટલે કે કેરી, ગૃહમ એટલે કે ઘર, સંક, સંગણકમ એટલે કે કમ્પ્યુટર, દ્વારમ એટલે કે દરવાજો, ફેનકમ એટલે કે સાબુ, અને વાતાયનમ એટલે કે બારી। હવે વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને અહીંયા જે ચિત્રપદાનીમાં શબ્દો છે એ બધા શબ્દો મેં તમને ગુજરાતી કહી દીધું છે અને બહુ સારી રીતે તમને લોકોને પણ સમજમાં આવી જાય એવું છે, તો હવે આજે તમારે એ ગુજરાતી છે એ તમારી નોટબુકમાં લખી લેવાનું છે, આના શબ્દાર્થ જે છે એ તમારી નોટબુકમાં લખી લેવાના છે અને મને એનું જે PDF અથવા તો ફોટો પાડી હોમવર્ક મને દેખાડવાનું છે અને ફોટો પાડીને મોકલી દેવાનું છે। થેન્ક યુ।